विद्यार्थी मित्रों, अपने एक नवा पाठ विषय की बात भणीए। ए पहला तमे जोई गया था कि प्लांट फिजियोलॉजी नी अंदर आपणे 11 थी 15 पाठनो समावेश करीए छे, जेमांथी आपणे 12मा पाठ विषयनी वात पूरी करी। हवे आपणे 14मा पाठ विषयनी वात करीए छे। 14मा पाठનું ટાઇટલ છે વનસ્પતિઓમાં શ્વસન, અને એના આપણે પહેલા પાઠ વિશેની વાત કરીએ છીએ। પહેલું તો આપણને પ્રશ્ન થાય કે શ્વસન એટલે શું। આપણે પહેલા પાઠની અંદર સજીવના મૂળભૂત લક્ષણો જોયા હતા, અને ત્યારે આપણે એ ભણી ગયા હતા કે શ્વસન એ પણ એક સજીવનું મૂળભૂત લક્ષણ છે। આ સૃષ્ટિ ઉપરના બધા જ સજીવો શું કરે છે? શ્વસનની ક્રિયા કરે છે। સૂક્ષ્મ જીવો હોય, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ, આ બધા જ પ્રાણીઓ કે સજીવોને શું કરવું પડે છે? શ્વસનની ક્રિયા કરવી પડે છે। કેમ? તો કે દરેકે દરેક સજીવને શક્તિની જરૂરિયાત હોય છે, અને એટલા માટે શક્તિ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે શ્વસનની ક્રિયા કરવી જરૂરી છે। આપણે આ શક્તિ વિનિમય એટલે શું? તો કે શક્તિ નિર્માણ થવાની, એટીપી નિર્માણ થવાની અને એટીપી વપરાવાની ક્રિયાને આપણે કે શક્તિનો વિનિમય। આ શક્તિ વિનિમય સાથે બે પ્રક્રિયાઓ સંકળાયેલી છે। એક છે શક્તિ ગ્રાહી અથવા ઉર્જા ગ્રાહી ક્રિયા, અને બે શક્તિ ત્યાગી અથવા શક્તિ મુક્ત કરતી ક્રિયા, ઉર્જા ત્યાગી। આપણે શક્તિગ્રાહી ક્રિયાનું ઉદાહરણ જોયું હતું પ્રકાશ સંશ્લેષણ, જે 13મા પાઠની અંદર તમે ભણવાના છો। આ 14મા પાઠની અંદર આપણે શ્વસન ભણ્યું। શ્વસન એક એવી ક્રિયા છે, શક્તિ ત્યાગી ઉર્જા ત્યાગી ક્રિયા છે। એટલે આપણે સજીવોમાં શ્વસન વિશેની વાત ભણવાના છે કે બધા જ સજીવોને જીવંત રહેવા માટે શ્વસનની ક્રિયા કરવી એ જરૂરી છે। બધા જ સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રચલન જેવા કાર્યો કરવા માટે, અને ત્યાં સુધી કે શ્વાસોશ્વાસ લેવા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે। આ ઉર્જા ખોરાકમાંથી સામાથી ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। આપણે જાણીએ છીએ કે ખોરાકનું દહન થાય, એનું ઓક્સિડેશન થાય, તો જ એમાંથી શક્તિ મુક્ત થાય। જ્યાં સુધી ખોરાકનું દહન નહીં થાય, ઓક્સિડેશન નહીં થાય, ત્યાં સુધી સજીવને શક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં। એટલા માટે શ્વસનની ક્રિયા થવી જરૂરી છે। આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ આ ઉર્જા ખોરાકમાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે અને આ ઉર્જા કેવી રીતે ઉપયોગમાં આવે છે? આ બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણમાં આપણે જાણીએ છીએ ઉર્જા પ્રાપ્ત થતી નથી। વનસ્પતિઓ એ પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક બનાવે છે, શું કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક બનાવે છે, એ પણ આ ખોરાકને ઉર્જા મેળવવા માટે અથવા શક્તિ મેળવવા માટે ઉપયોગમાં લે છે। આ આપણે જોઈએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે। જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય
પદાર્થ તરીકે ઓળખવા. શું કહેવાય છે? ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવા. મહાણુ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ વગેરેને આપણે શું કહીએ છીએ? મહાણુ કહીએ છીએ. આ મહાણુઓના દહનથી શું થાય છે? ઉર્જા પ્રાપ્ત થાય. માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે. જે પ્રકાશ વિશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરી ગ્લુકોઝ, સુક્રો તેમજ સ્ટાર્ચ જેવા કાર્બોદિતના બંધમાં સંચિત કરે છે. લીલી વનસ્પતિઓ પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ વિશ્લેષણનું કાર્ય થતું નથી. એટલે કે વનસ્પતિના બધા જ ભાગો પણ શું કરી શકતા નથી? પ્રકાશ વિશ્લેષણનું કાર્ય કરી શકતા નથી. આપણે જાણીએ છીએ કે મૂળ અને પુખ્ત પ્રકાંડ જે છે એ પ્રકાંડ શું કરી શકતું નથી? પ્રકાશ વિશ્લેષણનું કાર્ય કરી શકતા નથી. જેમાં હરિતદ્રવ્ય હોય એ જ ભાગો શું કરી શકે છે? પ્રકાશ વિશ્લેષણનું કાર્ય કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે માત્ર તે કોષો જેમાં હરિતકણ હોય કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ કે લીલી વનસ્પતિઓમાં બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી, જેથી તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય, જેથી ખાદ્ય પદાર્થો હરિતકિરણી ભાગોમાં વહન પામે છે. પ્રાણીઓ આપણે જે વિષમ પોષી છે તેઓ પોતાનો ખોરાક વનસ્પતિઓમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષના સ્વરૂપમાં મેળવે છે. મૃતોપજીવીઓ જેવા કે ફૂગ, મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી, એમને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. અને ત્યારે આપણને એ જાણીએ છીએ કે એ પરપોષી કે વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતા જોવા મળે છે. આ બધા સજીવોના જીવન માટે પણ આવશ્યક બધા ખાદ્ય પદાર્થો કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. કોષીય શ્વસન અથવા કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિનો ઉપયોગથી એટીપીનું શું થાય છે? સંશ્લેષણ થાય છે. નિસંદેહ પ્રકાશ સંશ્લેષણ હરિતકણમાં થાય છે. જોકે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રમાં થાય. શામાં થાય છે? કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે. આપણે જાણીએ છીએ કે આ જટિલ કાર્બનિક પદાર્થો ખોરાક જે છે એનું દહન શામાં? તો કે કોષરસ અને કણાભસૂત્રમાં થાય. આ કોઈપણ કાર્બનિક પદાર્થના બંધારણમાં આપણે જાણીએ છીએ સી બોન્ડ સી કાર્બન કાર્બન બંધ આવેલો છે. આ કાર્બન કાર્બન બંધ એ શક્તિસભર બંધ વડે જોડાયેલ છે અને એ બંધ તૂટે ત્યારે એમાંથી આપણને શું થાય છે? ઉર્જા અથવા શક્તિ પ્રાપ્ત થાય છે. અને આ સી બોન્ડ સી બંધનું ઓક્સિડેશન થવા થતી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે. આ ઉર્જા મુક્ત કરવાની ક્રિયા જેને આપણે શું કહીએ? શ્વસન. શું કહીએ છીએ? શ્વસન. આમ તો આપણે ખબર છે કે કોષના કોષરસમાં રહેલા પોષક દ્રવ્યોનું ઓટું અને ઉત્સેચકની મદદથી, સાની મદદથી? ઓટું અને ઉત્સેચકની મદદથી મંદ દહન કરી. શું કરી? મંદ દહન કરી શક્તિ અને શક્તિ અને સીઓટુ મુક્ત કરવાની ક્રિયાને આપણે કહીએ શ્વસન. કાર્બનિક પદાર્થના બંધારણમાં શું આવેલું હોય છે? સી બોન્ડ સી કાર્બન કાર્બન બંધ આવેલો હોય છે. આ કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. આ ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે, આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનો જે પદાર્થોનું ઓક્સિડેશન થાય છે એને આપણે કહીએ છીએ શ્વાસ્ય પદાર્થ. શું કહીએ છીએ? શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. શ્વાસ્ય પદાર્થની અંદર મોટે ભાગે કાર્બોદિતનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ થાય. આ કાર્બોહાઈડ્રેટમાં પણ મોનોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડમાં પણ સૌથી વધારે ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે પ્રોટીન, લિપિડ આવા કાર્બનિક દ્રવ્યો જે છે દ્રવ્યોનું દહન થવાથી પણ શક્તિ મુક્ત થાય છે. એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે કેટલીક વનસ્પતિઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રોટીન, ચરબી અને ત્યાં સુધી કે કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કયા? સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી ઉર્જા કોષમાં એક સાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં પણ મુક્ત થતી નથી. આ ઉત્સેચક દ્વારા નિયંત્રિત
તબક્કાવાર ધીમી પ્રક્રિયાના સ્વરૂપમાં મુક્ત થાય. જે રાસાયણિક ઉર્જા કઈ રાસાયણિક ઉર્જા એટીપી ના સ્વરૂપમાં સંચિત થાય છે. આપણે જાણીએ છીએ અને આપણે શીખી ગયા છે કે એડીપી સાથે પી જોડાય એટલે એટીપી બને. પહેલાં એએમપી ક્યારે બને? એડીનોસાઇન સાથે ફોસ્ફેટ જોડાય એટલે એડીપી બને, અને એડીપી સાથે બીજો પી જોડાય એટલે એટીપી બને. આમ બે શક્તિસભર બંધ રચાય છે અને એટીપીનું નિર્માણ થાય છે. આ એટીપી નિર્માણ થાય ત્યારે 15.2 કિલો કેલરી શક્તિનો સંગ્રહ થાય છે. આ એટીપીનું વિઘટન થાય ત્યારે એક જ શક્તિસભર બંધ તૂટે છે, અને એને કારણે આપણે એમ કહીશ એને પ્રાપ્ય શક્તિ છે 7.6. એટીપીનું સંશ્લેષણ થવાથી 15.2 કિલો કેલરી શક્તિનો સંગ્રહ થાય, પણ વિઘટન થતો એટલે કે એટીપી એડીપીમાં ફેરવાય ત્યારે 7.6 કિલો કેલરી શક્તિ છૂટી પડે છે. આ એટીપીને શક્તિના ચલણ શાના તરીકે? શક્તિના ચલણ તરીકે ઓળખવામાં આવે છે, ઉર્જાના ચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયા ઉપયોગમાં લેવાય. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. હવે આપણે એ જોઈએ કે વનસ્પતિઓ શ્વસનની ક્રિયા કરી શકે છે અથવા વનસ્પતિઓમાં શ્વસનની ક્રિયા જોવા મળે છે કે હા, વનસ્પતિઓમાં પણ શ્વસનની ક્રિયા થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી જટિલ કાર્બનિક પદાર્થ ખોરાક બનાવે છે, પણ જ્યાં સુધી આ ખોરાકનું દહન ન થાય, ઓક્સિડેશન ન થાય, ત્યાં સુધી એને પણ શક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. એ પણ શક્તિ પ્રાપ્ત કરવા માટે એમને પણ શું કરવું પડે છે? શ્વસનની ક્રિયા કરવી પડે છે. એ શ્વસનની ક્રિયા દરમિયાન ઓટુ પ્રાપ્ત કરે છે અને CO2 મુક્ત કરે છે. વનસ્પતિઓમાં ઓટુની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુનો વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી. શું આવેલા હોતા નથી? વિશિષ્ટ અંગો આવેલા હોતા નથી, પરંતુ વનસ્પતિઓમાં વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર અને વાત છિદ્રો આવેલા હોય છે. પ્રાણીઓમાં આપણે જોઈએ કે નાક જે છે, ફેફસા જેવા શ્વસનાંગો, ચામડી જેવા શ્વસનાંગો આવેલા, જ્યારે વનસ્પતિઓમાં આવા અંગો આવેલા હોતા નથી, પરંતુ આપણે જોઈ ગયા તે વાયુરંધ્ર અને વાત છિદ્રો જોવા મળે છે. આ અંગો દ્વારા એ શું કરે? શ્વસનનું કાર્ય કરી શકે છે. આમ આપણે જોઈએ છીએ કે વનસ્પતિઓના પ્રત્યેક ભાગો પોતાના વાયુ વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું વહન ખૂબ જ ધીમું થાય છે, અથવા આપણે એમ કહીએ કે ખૂબ જ ઓછું થાય છે. બીજું કારણ કે વનસ્પતિઓના વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. મૂળ પ્રકાંડ તેમજ પર્ણોમાં શ્વસન પ્રાણીઓની તુલનામાં ખૂબ ધીમા દરે થાય. માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે. આ સમયગાળા દરમિયાન તેમની પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કાર્ય કરે, જ્યારે કોષે વનસ્પતિ કોષે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, ત્યારે આપણે જાણીએ છીએ કે ઓટુ મુક્ત કરે, અને આ ઓટુ આજુબાજુ ભરાઈ રહેલો હોવાથી એને બહારથી લેવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. અને ત્રીજું કારણ કે એ છે કે મોટા કદની ઘટાદાર વનસ્પતિઓ વાયુ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલા હોય છે, અને આપણે જાણીએ છીએ કે જાડા કાષ્ટીય પ્રકાંડ અને મૂળ આ કાર્ય કરી શકતા નથી. પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચે પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલી આ વિશિષ્ટ છિદ્રો જોવા મળે, જેને વાત છિદ્રો કહે છે. અંદરના કોષો મૃત હોય છે અને ફક્ત યાંત્રિક આધાર આપે. આ વનસ્પતિના મોટાભાગના કોષોની સપાટી હવાના સંપર્ક હોય છે. આ ઉપરાંત તે પર્ણ પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી ધરાવે, જે વાયુ અવકાશો તે એકબીજા સાથે સાંકળતું જાળું બનાવે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓમાં પણ શ્વસનની ક્રિયા થાય છે. આ કોઈપણ સજીવમાં શ્વસનની ક્રિયા થાય ત્યારે આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનું દહન થાય, C6H12O6 6O2 અને 6H2 ગિવ્સ 6 CO2 + 12H2O
પ્લસ મુક્ત ઉર્જા. આપણે જોઈએ કે આ ગ્લુકોઝ ઓક્સિડેશન થઈ કોના વડે? ઓક્સિજન વડે. તો શું નિર્માણ થયું? 6CO2 અને 12H2O અને મુક્ત ઉર્જા મુક્ત થાય છે. આ રીતે આ આપણે શ્વસનનું સમીકરણ જોયું. આ જારક શ્વસનનું સમીકરણ. આપણે શ્વસન એટલે શું એ વાત કરી ગયા. હવે શ્વસનના બે પ્રકારો, એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાય? તો કે જે શ્વસન માટે ઓટુની હાજરી અનિવાર્ય હોય, જે શ્વસન માટે ઓટુની હાજરી અનિવાર્ય હોય એને જારક શ્વસન કહેવાય હોય, અને જે શ્વસન માટે ઓટુની હાજરી જરૂરી ન હોય એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. જારક શ્વસન એ કોષરસ અને કણાર સૂત્રમાં થતી ક્રિયા છે. જારક શ્વસન દરમિયાન આપણે જાણીશું કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. એટલે એક ગ્લુકોઝના અણુ દહન થતો 38 કિલો, એટલે કે 686 કિલો કેલેરી શક્તિ મુક્ત થાય. અજારક શ્વસન દરમિયાન ખૂબ જ ઓછી, માત્ર 54 કિલો કેલેરી શક્તિ મુક્ત થાય. આ જારક શ્વસન જે છે એના 3 તબક્કાઓ છે. એ છે ગ્લાયકોલિસિસ, એક છે ગ્લાયકોલિસિસ, બીજું છે ક્રેબ ચક્ર, અને ત્રીજું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. કયું? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, જેમાંથી આપણે ગ્લાયકોલિસિસ, ગ્લાયકોલિસિસ પ્રક્રિયા આપણને 5 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. એમાં 4 દોરવાના 2 માર્ક્સ. આ 4 પણ સમજવો જરૂરી છે. પહેલાં આપણે ખાલી 4 સમજી લઈએ, હવે પછીના લેક્ચરમાં વધુ વિગતની આપણે થિયરી સમજશું. પહેલું છે ગ્લુકોઝ, કેટલા 6 કાર્બનના અણુ ધરાવે છે. કોની હાજરીમાં? Mg+2 અને હેક્ઝોકાયરેન નામના ઉત્સેચકની હાજરીમાં એનું દહન થાય. દહન થતો ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બને છે. અહીં ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ, એટલે આ તબક્કાને આપણે ફોસ્ફોરીકરણ કહીએ છીએ. ગ્લુકોઝ 6-ફોસ્ફેટ કોની મદદથી? ફ્રુક્ટોઝ આઇસોમરેઝ નામના ઉત્સેચકની મદદથી એના સંગઠન ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટનો ફેરવાય. ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ ફરીથી ફોસ્ફોરીકરણ થી ATPની મદદથી, અને શું બને? ફ્રુક્ટોઝ 1-6-બાયફોસ્ફેટ. આ બધી જ હેક્ઝોઝ સરકાર એનું કયો આલ્ડોલેઝ, કયો ઉત્સેચક? આલ્ડોલેઝ કયા પ્રકારનું? લાયઝિન પ્રકારનો ઉત્સેચક છે. એ શું કરી નાખે? બે ટ્રાયોઝ શર્કરા. કઈ કઈ? તો કે PGAL અને DHAP માં ફેરવે. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફો ગ્લિસરાલ ની હોય, આવી બે ટ્રાયોઝ શર્કરા ફેરવે. આ આપણે જો બંને રિવર્સિબલ છે, બીજામાં રૂપાંતર પામી શકે. પહેલા PGAL નું દહન થાય અને પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નું દહન થાય. એટલે અહીંયાથી પ્રક્રિયા 2 વાર થાય. કેટલી વખત થાય છે? 2 વાર થાય. આ PGAL સાથે H3PO4 ઉમેરાતો, એમાંથી 4 ઇલેક્ટ્રોન અને 4H+ છૂટા પડે, જે NaD સાથે જોડાય, NaDH2 ફેરવાઈ જાય, અને એ સામાં ફેરવાય છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એ 1,3-BPGA ફેરવાય, BPGA ફેરવાય. આટલે સુધીની પ્રક્રિયા જે છે એને ફોસ્ફોરીકરણ કહે છે. હવે પછી તબક્કો જે રિફોસ્ફોરીકરણ અથવા આધારક આધારિત ફોસ્ફોરીકરણ, એમાં 1,3-BPGA અને 2 ATP છૂટી પડી અને સામાં ફેરવાય જાય 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3-PGA ફેરવાય. 3-PGA સામાં ફેરવાઈ જાય છે 2-PGA. આ 2-PGA 2 પાણીના અણુ છૂટા પડ્યા અને એમાંથી 2 PEP બને. શું બને? PEP પેપ ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ બને. એમાંથી 2 ATPના અણુ છૂટા પડે અને શું બને? 2 પાયરુવિક એસિડ, 3 કાર્બન ધરાવતા 2 પાયરુવિક એસિડના અણુ CH3COCWH નિર્માણ થાય. આ પછી હવે વિગતે આપણે થિયરી આ પછીના લેક્ચરમાં ભણીશું. અસ્તુ.